नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत नंबलिया। तमामनो धोरण नंबर 9 विषय गणित चेप्टर नंबर 3 याम भूमिति ने अंदर हार्दिक स्वागत करू छू। आज आपणे प्रश्न नंबर 2 नीचेना कोष्टक माथी समतल मा अनुकूल स्केल मापना एकमोनु अंतर अक्षो ऊपर पसंद करीने एक्स अने वाई बिंदुओनु तमारे निरूपण आपणे करवानुं छे। એટલે તમને અહીં એક કોષ્ટક આપેલો છે જેમાં તમને એક્સ અને વાય એક્સ આપેલા છે, બિંદુ આપેલા છે, તેનું તમારે આલેખમાં નિરૂપણ કરવાનું છે। તો પહેલું બિંદુ લઈએ તો કયું છે, -2 અને વાયમ કેટલો છે 8, એટલે એક્સયામ છે -2। એટલે આપણે જોઈએ આકૃતિ આલેખમાં કે એક્સયામ -2, વાયમ કેટલા છે +8, +8 એટલે ઉપર આવશે, એટલે વાયમ કેટલા આવશે 8, એટલે વાયામ 8 અને એક્સયામ -2। તો બંનેને જે છેદતી રેખા, એટલે બંને જે જગ્યા ઉપર ભેગું છેદે તે બિંદુ કયું આવશે, તો કયું બિંદુ અહીં લખી દેવાનું -2, 8। નેક્સ્ટ બિંદુ છે એક્સયામ છે -1, એક્સયામ -1, વાયામ છે +7, એટલે અહીં જ આવશે +7 અને -1, એટલે અહીં લખીએ આપણે -1, 7। નેક્સ્ટ હવે ખાસ યાદ રાખવાનું કે એક્સયામ 0, એટલે એક્સયામ 0 એટલે ઓ વાયામ છે -1.25। હવે વાયામ તમને આપેલું છે એટલે વાયામ ઉપર આવશે અને 1.25, 1.25 એટલે 1 અને 2 ની વચ્ચે છે। હવે 1 અને 2 ની વચ્ચે કેટલા છે, તો આ જે પેલો જે માર્ક છે તે 1.20, 1.40, 1.60, 1.80 અને 2.0, એટલે 1.20 અને 1.40 ની વચ્ચે, એટલે અહીં 1.25 આવતો હોય છે, એટલે બિંદુ તમને કયું મળે 0, -1.25। એક્સયામ કેવો છે 0, એક્સયામ 0 હોય તો બિંદુ કયા અક્ષ પર હોય છે, વાય અક્ષ પર હોય છે। આપણે યાદ રાખવાનું કે જો એક્સયામ 0 તો બિંદુ કયા અક્ષ પર હોય છે, બિંદુ વાય અક્ષ પર હોય, અને જો વાયયામ 0 હોય તો બિંદુ કયા અક્ષ પર હોય છે, બિંદુ એક્સ અક્ષ પર હોય છે। નેક્સ્ટ હવે આપણે જોઈએ એના પછી તમને કેટલા આપ્યા છે 1, 3, એટલે એક્સયામ કેટલો છે 1, એટલે આપણે એક્સયામ 1 જોઈએ, અને વાયયામ કેટલા છે 3, એટલે 1 અને 3, તો આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ તો બંને અહીં છેદે, એટલે કેટલા આવશે 1, 3। નેક્સ્ટ છે 3, -1, એટલે એક્સયામ છે 3, +3 છે એટલે ધન, અને વાયામ -1 એટલે ધન અને ઋણ -1, એટલે એક્સયામ 3, વાયામ -1, તો જો બિંદુ આવે 3, -1, એટલે આ રીતે આપણે આલેખનું નિરૂપણ, અહીં તમે આ રીતે સ્કેલથી માપ પણ ડ્રો કરી શકો જેનાથી તમને વધારે ખ્યાલ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને અવશ્ય જરૂર લાઇક કરો, તેમજ તમારા મિત્રમંડળમાં આગળ જરૂર આ વિડીયો શેર કરો। થેન્ક યુ, ધન્યવાદ।